બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં. તો દરેક લોકોને પોતાનું ભવિષ્ય ફળ જાણવાની ખૂબ જ મહેચ્છા હોય છે, ત્યારે આજે આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર મહેન્દ્ર પંડ્યા. તો તેમની પાસેથી જાણીશું મેષથી કન્યા રાશિ સુધીનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે. મેષથી કન્યા રાશિમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલવી, મેષ રાશિ છે જન સ્વામી સૂર્ય, અને મેષ રાશિ એટલે રાશિમંડળની આ પ્રથમ રાશિ છે. મિત્રો, આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે એના માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. પારિવારિક સમસ્યાઓમાં તો ચોક્કસ સારું સમાધાન મળશે, પણ વિઘ્ન સંતોષીઓ તમારા પારિવારિક જીવનમાં નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખવી પડશે. ઘરે ભર્યો આવો દિવસ આજનો મેષ રાશિના જાતકોનો જોવા મળશે. વૃષભ રાશિ, બહુ અક્ષર છે તો રાશિ વૃષભ છે. રાશિમંડળની આ બીજી રાશિ છે, શુક્ર એનો સ્વામી છે. આવકના પ્રમાણમાં જાવક કદાચ આજના દિવસ માટે વધે તેવી શક્યતાઓ છે, મતલબ કે ખર્ચ થોડો વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ કામકાજની અંદર બંધાયેલા રહેશો આજના દિવસ માટે, પણ આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત પણ ઉભા થાય તેવી સંભાવનાઓ છે. કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહેશે, અને આજનો દિવસ તમારો આનંદમાં રહેશે એ વસ્તુ ચોક્કસ છે, કારણ કે આજનું ગ્રહબળ તમારા માટે આ પ્રમાણે ફળ લઈને આવેલું છે. મિથુન રાશિની વાત કરીએ, કચ્છક મિથુનમ પ્રોક્તા સ્વામીજીનો બુધ રાશિમંડળની ત્રીજી રાશિ છે. આકસ્મિક ધનલાભના યોગ મિથુન રાશિના જાતકોને દેખાય છે. કોઈ પણ લાંબા સમયના કોઈ રોકાણ કરેલા હોય તો આજના દિવસ માટે ફળ આપે, પણ આજે કોઈ લાંબુ રોકાણ કરવા માટે પ્રયત્ન કરશો તો એમાં કદાચ સફળતા ન મળે તેવી શક્યતાઓ છે. જીવનસાથી હોય ચાહે સંતાનો હોય ભરપૂર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળે આવી પણ શક્યતાઓ મિથુન રાશિના જાતકોને આજે જોવા મળશે. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હજના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આશીર્વાદ મળશે પિતા અને પિતરાઈઓના, તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા તમારા અધૂરા કાર્ય પૂરા થાય, ધંધામાં નવી આવક મળે, વાહન આદિના પણ યોગ સારા બની રહ્યા છે. માતા સાથે અથવા મિત્રો સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે બની રહી છે, તો આ સમયે થોડુંક નમતું જોખવાની ટેવ રાખજો, સારું પરિણામ મળશે. વાત કરી લઈએ સિંહ રાશિની, મોહ અને ટોજના અક્ષર જેવા જાતકો માટે તો ભાગ્યોદય માટે કોઈ સારી અને નવી તકો મળે તેવી શક્યતાઓ દેખાય છે સિંહ રાશિના જાતકોને. પણ ધીરજ ધર્મ મિત્ર અરુણ હારી આપતકાલ પરખીએ ચારી, ધીરજની કસોટી થાય મતલબ ધીરજથી કામકાજ કરવાનું રહેશે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી, અને કદાચ બહારગામ જવાનું થાય અચાનક કોઈ મુસાફરીના યોગ બની શકે આવી પણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. કન્યા રાશિ, પઠો અને અણ અક્ષરવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. મિત્રોના સહયોગથી અધૂરા કાર્ય પૂરા થશે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળશે. વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી એ કન્યા રાશિના જાતકોને જરૂરી છે. ભવિષ્ય દર્શનના દર્શકોને ખાસ એક વસ્તુ જણાવવાની છે, જે જણાવતા રહ્યા છીએ કે 16 ડિસેમ્બરના દિવસે રાજકોટની અંદર જ્યોતિષનું સંમેલન છે, તો આ સંમેલન આ અધિવેશનની અંદર ભવિષ્ય દર્શનની ટીમ આવશે આપના પ્રશ્નોના જવાબ માટે. આપણે પણ કદાચ આ ક્ષેત્રમાં ભાગ લેવો હોય, 16 ડિસેમ્બર છે તો તમે ભાગ લઈ શકો છો, પણ એના માટે તમે રજીસ્ટ્રેશન ચોક્કસ કરાવડાવવું પડશે. બીજી જગન્નાથપુરીની યાત્રા જ્યારે જાન્યુઆરીની 5 થી 11 તારીખ દરમિયાન છે, એનું રજીસ્ટ્રેશન આ શુક્રવારે પૂરું થશે. હજી પણ તમારે જો જગન્નાથપુરી આવવાની ઈચ્છા હોય તો ચોક્કસ આપનું નામ નોંધાવી દેશો. જય ગણેશ. તો આગળ વાત કરીશું તુલાથી મીન રાશિ જાતકના ભવિષ્ય ફળની એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં. તો આજે આપણી સાથે જોડાયેલા છે આચાર્ય ડોક્ટર મહેન્દ્ર પંડ્યા. જી મહેન્દ્રભાઈ, આગળ આપણે 6 રાશિ જોઈ, હવે બાકીની 6 રાશિની વાત કરીએ તો તુલાથી મીન રાશિના જાતકો માટે આજનું રાશિ ભવિષ્ય શું કહે છે. ચોક્કસ, તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે તુલા રાશિ એ રાશિમંડળની 7મી રાશિ છે, શુક્ર પ્રધાન રાશિ છે. મિત્રો, ભાગીદારી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય આજના દિવસ માટે લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. તમારા વેપારીઓ સાથેના સંબંધોમાં પણ આજના દિવસ માટે સારો મેળ રહેશે. કોઈ પણ પ્રકારની ઉધારથી સાચવાનો રહેશે. આમ તો આજનો દિવસ વારા જેવો છે, તેમાં ઉધાર ન કરીએ તો વધારે સારું. લેવડ દેવડમાં થોડી કાળજી રાખશું તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે તો રાશિ વૃશ્ચિક છે. મંડળ એ જે છે એ 8મી રાશિ છે અને સ્વામી એનો મંગળ છે. શેર બજાર અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી કુંડળીમાં ગ્રહો પણ મજબૂત હોવા જરૂરી છે. વ્યવસાયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે તો આજના દિવસ માટે સ્વીકારી લેજો, કારણ કે આવો કોન્ટ્રાક્ટ આગળ જતા તમને સારા પરિણામો આપશે. યાત્રા પ્રવાસ અથવા તો જે વ્યક્તિ ટ્રાવેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે આવા વ્યક્તિઓ માટે પણ આજનો દિવસ સારો રહેશે. પરિવારમાં થોડોક તણાવ રહેશે, માનસિક અશાંતિથી થોડા બચશો તો આજનો દિવસ તમે ખૂબ જ સુમધુર ગાળી શકશો. ધનરાશિની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ અક્ષર જેવા ધનરાશિવાળા જાતકો માટે વિદ્યાર્થીઓ હોય તો મહેનતનું પ્રમાણ આજના દિવસ માટે સારું મળશે, મતલબ પરિણામ લક્ષી દિવસ છે આજે. વ્યવસાય ક્ષેત્રમાં કામ કરવાવાળા માટે નવી તકો મળશે, સમય ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે. પણ શત્રુપક્ષ દ્વારા થોડીક સાવધાની રાખશો તો આજનો દિવસ ધનરાશિના જાતકો જે રાશિમંડળની 9મી રાશિ છે, ગુરુ પ્રધાન રાશિ છે, એના માટે આ પ્રમાણેનો દિવસ રહેશે. મકર રાશિ, ખ અને જ અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે માતાની સેવા કરવાનો મોકો મળશે.
માતાની સ્વાસ્થ્ય બગડે અને પછી જ સેવા કરી એવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક માતાની સેવા તમારા માટે ઉપયોગી પણ હોતી હોય. તો આજના દિવસ માટે માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવાનું રહેશે. બીજું, સંબંધીઓની સાથે ક્યાંક તમારા વિચારોમાં મેળ ન બેઠો હોય અથવા તો ક્યાંક ને ક્યાંક મતભેદ રહ્યા હોય તો આજના દિવસ માટે ઉકેલવા માટે પ્રયત્ન કરજો, કારણ કે આજનો દિવસ તમારા માટે આવો જ છે. ઉષ્માભર્યું વાતાવરણ બનાવવું પડશે. નોકરિયાત વર્ગ જે હોય એને કદાચ થોડો ખર્ચનો વધારો થઈ શકે છે, પણ સાથે સાથે એવા કોઈ સારા સમાચાર પણ આજના દિવસ માટે મળે જે કાન સાંભળવા માટે તૈયાર હોય. તો આવો દિવસ છે આજે મકર રાશિના જાતકોનો. કુંભ રાશિ એટલે 11મી રાશિ છે રાશિમંડળની. ગ અને સ અક્ષર જે શનિની મૂર્તિ કોણ રાશિ છે. હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સફળતા ચોક્કસ મળશે. ભાઈ ભાંડવો દ્વારા પણ ઉત્તમ લાભ થાય. સંપત્તિને લગતા કાર્યમાં સારો સહયોગ મળે અને મહેનતના પ્રમાણમાં સારું પરિણામ મળે. મતલબ કે કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મંગલમય રહેશે. મીન રાશિ દ ચ જ અને થ અક્ષર છે. મીન રાશિવાળા જાતકોને ધનનું સારું સુખ મળે. પરિવારમાં થોડોક તણાવ રહેશે. નાના મોટા રોકાણમાં સમય થોડોક સાચવા જેવો છે. લાભ તો ચોક્કસ થશે. જમીનને લગતા કામકાજમાં પણ ફાયદો થાય તેવા યોગ બની રહ્યા છે. મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ એકંદરે ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. તો જૂનાગઢથી રાધિકાબેન આપની સાથે જોડાઈ ગયા છે. જી રાધિકાબેન, આપનો સવાલ જણાવો અને તેની સાથે જ આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય પણ જણાવો. મારી જન્મ તારીખ છે 23/8/2001. સમય 23/8/2001. 23 તો હા 23/8. 23/8/2001 સમય. સમય સવારના 10 વાગ્યાનો અને સ્થળ જૂનાગઢ. બરાબર. શું પ્રશ્ન છે? અમારે હમણાં પરીક્ષા છે તો તેનું રિઝલ્ટ શું આવશે? સારું કે? હેલો. હા, અમારે હમણાં પરીક્ષા છે તો તેનું રિઝલ્ટ શું? અમારે એટલે તમે હાગમઠી કોઈ વાત કરો છો? હે, તમારે એટલે તમારે પોતાને કે અમારે એટલે હાગમઠું થયું ને? ના, મારે પોતાને. તો મને તમે હાગમઠું, મેં કદાચ આખા સ્કૂલ નું તમારું ભવિષ્ય જોતો હોય. અભ્યાસ ની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ સારામાં સારા પરિણામ આપે એવા યોગ બની રહ્યા છે. ફક્ત જરૂર છે બુધવાર કરવાની. વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને સરસ્વતીની ઉપાસના ખૂબ જ જરૂરી હોય છે. વિદ્યાર્થી દર અઠવાડિયાની અંદર બુધવારના દિવસે જો સફેદ વસ્ત્ર ધારણ કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. એક સમય એવો આવતો હતો કે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સફેદ ડ્રેસ જ પહેરાવતા હતા. હવે બધું બદલાઈ ગયું, કલરવાળા થઈ ગયા. પણ વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા. સદાય સિદ્ધિને આપવા વાળી માં સરસ્વતી શારદાની ઉપાસના કરવી હોય તો પહેલી વસ્તુ આ ધ્યાનમાં રાખવાની રહેશે. લિક્વિડ વધારે, કોઈ પણ પ્રવાહી જે છે એ વધારે પીવાનો આગ્રહ રાખો. પાણી પીવો, છાશ પીવો, દૂધ પીવો, કાંઈ પણ પ્રવાહી સતત પીયા કરો. ખાવાનું ઓછું રાખો તો આ પણ તમને વિદ્યાના પ્રાપ્તિમાં સારી સફળતા. તમે પરીક્ષા આપી છે અથવા આપવાના છો, સારી સફળતાના ચિહ્નો દેખાઈ રહ્યા છે. ગુરુ મહારાજ રાહુ સાથે છે. થોડું મહેનતનું પ્રમાણ જો વધારી દેશો બેન તો ચોક્કસ. ને પાછા આ તો જૂનાગઢમાં બેઠા છો. જૂનાગઢ તો હંમેશા એક સારામાં સારું એક તીર્થસ્થાન છે. તો આ સ્થાનમાં બેઠા હોય તો ઉપર બધા દેવતાઓના આશીર્વાદ એને મળતા જ રહેતા હોય છે. જય ગણેશ. તો મહેન્દ્રભાઈ, આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ રીતે આપે માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો તમામ દર્શક મિત્રોને ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જોતા રહો વીટીવી ન્યૂઝ. રાજલ જ્યોતિષ કાર્યાલય, ઋષિરાજ ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મેળવો જ્યોતિષ, વાસ્તુ તથા કર્મકાંડને લગતા મૂંઝવતા તમામ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન. જ્યોતિષ, વાસ્તુ અને કર્મકાંડના નિષ્ણાંત આદરણીયાળાવાળા ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી. ઓફિસ 17200 આકાશદીપ એપાર્ટમેન્ટ, અખબારનગર પાસે, નવા વાડજ, અમદાવાદ. 380013. મોબાઈલ નંબર 9825473473, 9408442444. રાજલ જ્યોતિષ કાર્યાલયનું સમય સાંજે 4 થી 7 કલાક. રાજલ જ્યોતિષ કાર્યાલય, રહેઠાણ B7 આરએન બંગલુર, કારગિલ પેટ્રોલ પંપ પાસે, હરિવિલા એપાર્ટમેન્ટ ની સામે, ચાણક્યપુરી રોડ, ઘાટલોડિયા, અમદાવાદ. 380061. મોબાઈલ નંબર 9825473473, 9408442444. રાજલ જ્યોતિષ કાર્યાલય, રહેઠાણ નો સમય સવારે 11 થી 1 કલાક. ઈમેલ એડ્રેસ joy.ganesh@yahoo.com. પત્ર વ્યવહાર માટેનું સરનામું ભવિષ્ય દર્શન કાર્યક્રમ, વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ. 380054.